गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बायो साइंस में चैप्टर 2 स्थित विद्युत स्थितिमान ने कैपेसिटर अंतर्गत पाछला लेक्चर में आपणे कैपेसिटर कैपेसिटन्स अने समांतर प्लेट कैपेसिटर ना कैपेसिटन्स नी चर्चा करी अने तेनी समझूती मेळवी। मित्रों, परीक्षानी दृष्टिए कैपेसिटर्स अगत्यनो टॉपिक छे। एनी अंदरथी घणी बधी थियरीओ અને દાખલાઓ પૂછાતા હોય છે। એ જ દાખલાઓની સરસ ગણતરી કરવા માટે બીજો અગત્યનો ટોપિક આપેલા કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો મિત્રો, અહીંયા મારી પાસે કેપેસિટરો હોય છે, જે રીતના આપણે અવરોધોને 10મા ધોરણમાં શીખી ગયા કે અવરોધોને શ્રેણીમાં જોડી શકાય અને અવરોધોને સમાંતર જોડી શકાય, તે જ રીતે અહીંયા આગળ આપણે કેપેસિટરોને પણ શ્રેણીમાં અને સમાંતર રીતે જોડતા અને તેના વચ્ચેના સૂત્રોને તારવાનું શીખવાનું છે। તો મિત્રો, સૌથી પહેલા લઈએ આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ। તો અહીંયા મારી પાસે બે કેપેસિટર છે, C1 અને C2। આ બંને કેપેસિટરોને મેં આત્મા શ્રેણીમાં જોડેલા છે, ક્લિયર છે। હવે બહારથી વિદ્યુતકોષ દ્વારા, આ જે વિદ્યુતકોષ છે, તમારો વિદ્યુતકોષ અહીંયા આગળ છે, એના દ્વારા આણ્યા એક પ્લેટને ધન વિદ્યુત ભારિત કરવામાં આવે છે અને સમાને અહીંયા ઓટોમેટિકલી આ જે પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત થતી જાય છે। ક્રમશઃ પાછું આ બધું લઈએ તો આ બધું એને માઇનસ સાથે જોડેલું હોવાથી અહીંયા ધીરે ધીરે તે શું થાય છે તો કે અહીંયા ઋણ વિદ્યુત ભાર આવતો હોવાથી અહીંયા ઓટોમેટિકલી ધન વિદ્યુત ભાર જનરેટ થતો હોય છે। એટલે કે જેટલો વિદ્યુત ભાર અહીંયા હોય એટલો જ વિદ્યુત ભાર અહીંયા હોય, ત્રીજો કોઈ કેપેસિટર જોડેલો હોય તેટલો જ વિદ્યુત ભાર ત્રીજા પર હોય। એટલે કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર એક સમાન હોય છે। એક સમાન હોય છે, મિત્રો ધ્યાન રાખજો। અને અહીંયા લઈએ કે આ બે કેપેસિટર છે અને આ કેપેસિટર છે, તો કે આ કેપેસિટરનો વિદ્યુત ભાર તો સમાન છે, પરંતુ અહીંયા આગળ જોઈએ તો કે આ અને આ કેપેસિટર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે। તો સૌથી અગત્યનું સેન્ટન્સ યાદ રાખવાનું છે મિત્રો, કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એક સમાન હોય છે, જ્યારે એ દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે શ્રેણીમાં જોડીએ છે ત્યારે। તમારે વર્ણન કરવું હોય તો તમે લખી શકો કે આકૃતિમાં બે C1 અને C2 કેપેસિટર દર્શાવ્યા છે અને તે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે। બાહ્ય વિદ્યુત કોષ દ્વારા આ કેપેસિટરોને વિદ્યુત ભારિત કરવામાં આવે છે। પરિણામે ધારો કે C1 પર આ પ્રથમ પ્લેટ પર જો ધન વિદ્યુત ભાર આવતો હોય તેની બીજી પ્લેટ પર ક્રમશઃ ઋણ વિદ્યુત ભાર, એટલે કે એક પર જો પ્લસ ક્યુ લઈએ તો બીજા પર માઇનસ ક્યુ આવતો હોય છે। તે જ રીતે અહીંયા બીજા કેપેસિટર પર પણ વિદ્યુત ભાર કેવો હોય છે, સમાન રીતે વિતરિત થતો હોવાથી અહીંયા જેટલો વિદ્યુત ભાર અહીંયા છે એટલો જ વિદ્યુત ભાર અહીંયા આવતો જાય છે। માટે કેવું હોય તો કહી શકાય કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સ્ટેપ નંબર 1 શું થાય છે, તો કે આગળ દરેક કેપેસિટર પરનો જે વિદ્યુતભાર કેવો હોય છે, સમાન હોય છે। એટલે કે અહીંયા જો પ્લસ ક્યુ હોય તો બધે જ ક્યુ 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 વિદ્યુતભાર કેવો રહેશે, સમાન રહેશે, વિદ્યુતભાર બદલાતો નથી। એટલે કે અહીંયા લખી દઈએ આપણે લખી છે પોટેન્શિયલ ડિફરન્સ, પી ડોટ ડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ટૂંકમાં દર્શાવવાની રીત છે
एंड आई वुड से पीडी पोटेंशियल डिफरेंस और मैंने क्या बोला प्लेट डिफरेंस बे प्लेट बच्चे को विद्युत स्थिति मान लो तफावत पीडी क्यों होय छे जुदो जुदो होय छे क्यों होय छे जुदो जुदो होय छे तो यहां कर अही C1 कैपेसिटर पर PDV1 अने C2 कैपेसिटर पर PDU PD के तो आए से V2 होए से अतः V2 छे V2 छे माटे कूल अपने जो V अप्लाई करियो सही आते विद्युत कोष द्वारा जो टोटल पोटेंशियल हमने आपेलू छे एक कुल पीडी कुल विद्युत स्थितिमान नो तफावत आपने लिए तो कि V is equal to V1 plus V2 V is equal to V1 plus V2 अहीं ध्यान रखो तो मित्रों V is equal to V1 plus V2 हवे कैपेसिटेंस की व्याख्या मुजब अपने लिए छे तो શું લખી શકાય કે C1 is equal to શું આવશે તો કે Q upon V1 અને આપણે એ લેતા હોઈએ C2 is equal to Q upon V2 કેમ એટલે Q અને Q સમાન રાખ્યા કેમ તો કે Q અચળ છે Q કેવા છે અચળ છે માટે આપણે સૂત્રપટ્ટા બનાવીએ v1 ને તો શું આવશે ધેરફોર v1 is equal to q upon c1 અને v2 is equal to q upon c2 ક્લિયર છે હવે સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે સમતુલ્ય કેપેસિટન્સ c હોય તો અહીંયા કિંમત મૂકીએ છીએ આ સમીકરણ એક આપણે આ સમીકરણ જે છે તે अब वी की मत समतुल्य कैपेसिटेंस सी नहीं है छे तो सो आवसे q अपॉन c और तो ये लिख दिए छे कि भाई यहां पर v इज इक्वल टू q अपॉन c इज इक्वल टू q अपॉन c1 प्लस q अपॉन c2 q को कैंसिल था माटे 1 अपॉन c इज इक्वल टू 1 अपॉन c1 प्लस 1 अपॉन c2 तो કે જ્યારે બે કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે એમના માટેનું સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર 1/c = 1/c1 + 1/c2 જેટલું હોય છે 1/c = 1/c1 + 1/c2 જેટલું હોય છે એટલે કે આપેલા કેપેસિટરોના યાદ રાખજો વ્યસ્તોનો સરવાળો કેપેસિટરોના કેપેસિટન્સના વ્યસ્તોનો સરવાળો લઈએ તો આપણને અહીં આગળ આપેલા શ્રેણી જોડાણ માટેના કેપેસિટરો માટેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવી શકાય છે એટલે કે ટૂંકમાં લખવું હોય આપણે લખી દઈએ કે ભાઈ માટે C = શું આવશે એટલે કે C1 C2 / C1 + C2 યાદ રાખજો સૂત્ર મિત્રો આને આપ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ અને ત્યારબાદ એને લઈએ તો C = C1 C2 / C1 + C2 ધારો કે અહીંયા મારી પાસે n કેપેસિટરનું જોડાણ હોય C1 C2 C3 ડેશ 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 Cn તમને એક્ઝામમાં એવું પૂછે બે ની જગ્યાએ n કેપેસિટરનું શ્રેણી જોડાણ માટે થિયરી લખો તો ફક્ત અહીંયા કશું કરી દેવાનું છે C1 C2 C3 ડેશ 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 કરીને છેલ્લા Cn દર્શાવી દેવાનું આ ફિગર દોરવાની છે V1 V2 V3 ડેશ 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 Vn કરી દેવાના છે અહીંયા સરવાળો કરો ત્યારે V1 V2 ડેશ 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 Vn કરી દેશો તો તમને આગળ V મળી જશે સેમ કિંમતો મૂકતા જશો કે તમે સમીકરણ આનું આજ આવશે 1/c = 1/c1 + 1/c2 + 1/c3 + અપ ટુ + 1/cn આમ તમે n કેપેસિટરના કેપેસિટન્સ પણ કાઢી શકો છો એટલે n કેપેસિટરનો જો શ્રેણીમાં જોડેલા હોય અને સમતુલ્ય કેપેસિટન્સ પૂછે તો તમે આ સૂત્રની મદદથી ગમે તે રીતના શોધી શકો છો તો આ વાર્તા પૂરી થઈ આપણે મિત્રો કે આપેલા કેપેસિટરોના તમારા શ્રેણી જોડાણ મિત્રો હવે વાત કરીએ આપણે આપેલા કેપેસિટરોના સમાંતર જોડાણ તો અહીં આગળ મેં આ બાજુબાજુમાં એટલે લખ્યું છે કે તમે કમ્પેરિઝન કરી શકો કે અહીંયા તફાવત શું આવે છે જો ધ્યાન રાખો તો કે આકૃતિમાં C1 અને C2 કેપેસિટર દર્શાવેલા છે આ કેપેસિટરોને સમાંતર જોડેલા છે હવે જ્યારે કોઈ પણ આપણે
इलेक्ट्रिक डिवाइसेस ने समांतर जोड़ाण आपीए ત્યારે समांतर जोड़ाण आपता દરેક પર ધ્યાન રાખો અહીંયાથી જો ધ્યાન રાખો અહીંયાથી જાય છે ત્યારે અહીંયા અહીંયા ને અહીંયા લઈએ છે તો કે દરેક પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જશે અચળ થઈ જશે જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ અવરોધ હોય કે ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય કે તમારો વિદ્યુત કોષ હોય એમને સમાંતર જોડેલા હોય ત્યારે એ બે એની વચ્ચેના દરેક દરેક વચ્ચેનો કેપેસિટર હોય ઇન્ડક્ટર હોય અવરોધ હોય ગમે તે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જશે અચળ થઈ જશે તો કે અહીંયા આગળ આપેલા કેપેસિટરને જ્યારે સમાંતર જોડીએ છીએ ત્યારે એમના પરનો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અચળ થઈ જાય છે તો અહીંયા કયો અચળ થયો હતો તો કે અહીંયા આગળ Q અચળ થયો હતો સેન્ટર અહીંયા કોણ થાય છે કે V અચળ થાય છે સેકન્ડ સ્ટેપ તો મિત્રો જ્યારે V અચળ થયો હોય ત્યારે અહીંયા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય છે ત્યારે I is equal to Q upon T મુજબ એના પરનો વિદ્યુત ભારનો જથ્થો પણ બદલાઈ જાય છે એટલે કે જ્યારે કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જુદો જુદો હોય છે મગજમાં ક્લિક થવું જોઈએ મિત્રો ફર્સ્ટ સ્ટેપમાં આપણે જોયું હતું કે અહીંયા ક્યુ અચળ થઈ ગયો હતો અને વી બદલાતો હતો અહીંયા આગળ વી અચળ થઈ ગયો અને ક્યુ બદલાય છે કેમ એનું રીઝન છે કે અહીંયાથી જ્યારે વિદ્યુત કોષ દ્વારા આપણે આને આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો અચળ થઈ ગયો પરંતુ દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બદલાઈ જશે વિદ્યુત પ્રવાહ બદલાશે તો I is equal to Q upon T મુજબ ઓટોમેટિકલી વિદ્યુત ભાર બદલાઈ જશે અહીંયા જે વિદ્યુત ભાર હશે તો અહીંયા આગળ નહીં હોય ક્લિયર છે તો કે અહીંયા આગળ વિદ્યુત ભાર બદલાઈ જાય છે તો કે જ્યારે કેપેસિટરોની સમાંતર જોડવામાં આવે ત્યારે ધ્યાન શરીરમાં જોડવામાં આવે ત્યારે તો શું થાય છે નંબર સ્ટેપ નંબર 1 તો કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જશે દરેક કેપેસિટર પરનો દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્સ કેવો થાય છે સમાન થાય છે એટલે અહીંયા યાદ રાખીશું V is equal to અચળ V ચેન્જ નથી થવાનો જ્યારે સમાંતર જોડાણ કરીશું ત્યારે V ચેન્જ થતો નથી પણ શું થાય છે સેકન્ડ સ્ટેપ અહીં લઈએ મિત્રો ધ્યાન રાખો અહીંયા શું થશે તો કે અહીંયા આગળ તમારો દરેક પરનો વિદ્યુત ભાર પરંતુ દરેક કેપેસિટર પરનો દરેક વિદ્યુત ભાર જુદો જુદો હોય છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હોય છે જુદો જુદો હોય છે મિત્રો ધ્યાન રાખજો તો અહીંયા આગળ અને અહીંયા આગળમાં આટલો તફાવત છે ક્લિયર હવે ધારો કે કેપેસિટર C1 પર વિદ્યુત ભાર Q1 છે અને C2 પર વિદ્યુત ભાર Q2 છે આના પર Q1 લીધો આના પર Q2 લીધો માટે કુલ વિદ્યુત ભાર Q is equal to Q1 plus Q2 Q1 plus Q2 અહીંયા કરતા હતા V1 plus V2 અહીંયા કરે છે Q1 plus Q2 ધ્યાન રાખો પરંતુ કેપેસિટન્સ ની વ્યાખ્યા મુજબ કેપેસિટન્સ ની વ્યાખ્યા મુજબ શું આવશે C1 is equal to Q1 upon V અને C2 is equal to Q2 upon V પણ Q1 ને સૂત્રકર્તા બનાવીએ માટે C1 સોરી Q1 is equal to C1V અને Q2 is equal to C2V Q2 is equal to C2V હવે જો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C હોય મિત્રો C આપણે આપી દઈએ છે તો C હોય ત્યારે અહીંયા આપણે લખીશું Q is equal to CV Q is equal to CV તો આપેલું જે સમીકરણ છે એમાં મારી પાસે Q ની કિંમત પડી ગઈ બરાબર છે ધ્યાન રાખજો આગળ
क्लियर जनरल। तो क्यूरी की मत कितनी थी तो सी वी, त्यार बाद क्यू वन की कितनी मत थी तो सी वन वी, एनर्जी की मत कितनी थी सी टू वी, वी वी के हम कॉमन काट के कैंसिल करते सो आंसर तो सी इज इक्वल टू सी वन प्लस सी, सी इज इक्वल टू सी वन प्लस सी टू। आम जारे अपेला कैपेसिटरों ने समांतर जुड़ेला हो त्यारे, अपेला कैपेसिटरों ने समांतर जुड़ेला हो त्यारे तेनु समतुल्य कैपेसिटन्स ते दरेक कैपेसिटरों ना कैपेसिटन्स ना सरवाड़ा जितलो होय छे। ध्यान राखजो पहला थी जो कैपेसिटरों ने समांतर जुड़ेला हो त्यारे, कैपेसिटरों ने समांतर जुड़ेला हो त्यारे आ कैपेसिटरों ना समांतर जुड़ाण नु समतुल्य कैपेसिटन्स दरेक कैपेसिटर ना कैपेसिटन्स ना सरवाड़ा जितलो होय छे। अहीं ध्यान राखजो એટલે કે ધારો કે આની પાસે n કેપેસિટરો જોડેલા છે c1 c2 c3 ડેશ 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 cn, તો n કેપેસિટરો જો જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શું આવશે c = c1 + c2 + c3 + up to + cn। એક્ઝામ માં જો તમને એવું કે કે ભઈ આ n કેપેસિટરનો સમાંતર જોડાણ માટેનું સમતુલ્ય કેપેસિટન્સ સૂત્ર મેળવો તો અહીં આકૃતિમાં તમારે c1 c2 c3 ડેશ 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 cn ને દર્શાવી દેવાનું, આ વિદ્યુત કોષ તમારે આપી દેવાનો ईएमएफ वाळो અને તો સીધો લખો આકૃતિમાં c1 c2 c3 ડેશ 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 cn કેપેસિટરનું સમાંતર જોડાણ દર્શાવેલું છે। જ્યારે કેપેસિટરને સમાંતર મૂકવામાં આવે છે ત્યારે આ સ્ટેપ તો તમારે સેમ ટુ સેમ લખવાનું છે। પછી ધારવાનું છે કે c1 પર વિદ્યુતભાર q1 c2 પર ધારો c1 c2 c3 ડેશ ડેશ cn પર અનુક્રમે વિદ્યુતભાર q1 q2 q3 ડેશ 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 qn છે, માટેનો કુલ વિદ્યુતભાર q = q1 q2 q3 up to qn થશે, બરાબર છે। પછી કેપેસિટરની વ્યાખ્યા આપવાની કે એ રીતે c1 = q / v1 c2 = q / v ડેશ 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 cn = qn / v અને સમતુલ્ય કેપેસિટન્સ q = cv કિંમતો મૂકશો v કેન્સલ કરશો એટલે જવાબ આવશે c = c1 + c2 + c3 + up to + cn। તો મિત્રો આ વાત થઈ કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણની। યાદ રાખજો દાખલાઓ માટે આપણે ખાસ યાદ રાખવાનું છે, તો અહીંયા જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય અને c1 c2 તમને આપેલા હોય તો c1 ની કિંમત c2 ની કિંમત અને c આપણે સમાંતર પ્લેટ કે મતલબ c = આપણે સૂત્ર તાળ્યું છે epsilon 0 a / d, આ કિંમતો મૂકીને તમારે દાખલા કરવાના હોય છે। અહીંયા કિંમતો મૂકો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે, અહીંયા કિંમતો મૂકો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે, કઈ વસ્તુઓ બદલાશે તો આપણે એ પણ શીખી ગયા છે કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો પર આધારિત છે, કઈ વસ્તુઓ અચળ થશે કઈ વસ્તુઓ બદલાશે નહીં, યાદ રાખો બરાબર છે। તો મિત્રો આ વાત થઈ ગઈ તમારા કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણની। આપણે એના પછીના લેક્ચરમાં આપેલા કેપેસિટરોની સંગૃહિત ઊર્જાની વાત કરવાની છે, કે કેપેસિટરમાં સંગૃહિત ઊર્જા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હોય તો સંગૃહિત ઊર્જા કેટલી હોય છે એની ચર્ચા આપણે કરવાની છે। તો નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું, મિત્રો વાંચીને આવજો, થેન્ક યુ।